નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે છે ને બંધારણના જે લક્ષણો હતા એ જોતા હતા, અને એની અંદર આપણે પહોંચ્યા હતા મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. કંઈક અર્થ એવો થતો હતો કે કેન્દ્ર સરકાર જે ભારત દેશના બધા રાજ્યો ઉપર નિયંત્રણ, જે બધા રાજ્યો ઉપર કંટ્રોલ છે જેનો, અને રાજ્ય સરકાર બે સાથે મળીને કામ કરશે. બરાબર, એનો આખો પેરેગ્રાફ જોયો હતો. પછી આપને છે ને એની ડિટેલ્સ આપી હતી, ત્યાંથી આપણે જોવાનું બાકી હતું. ભારતના કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, એટલે કે કેન્દ્ર સરકાર અને એક એક રાજ્યની સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન, ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે કે કઈ કઈ સત્તા કોની કોની પાસે છે, અને આ માટેની જે યાદીઓ બંધારણમાં છે ને એ યાદી આપને આપી છે. કેન્દ્ર એટલે કે સંઘ સરકાર જે ભારતના બધા રાજ્યો ઉપર પ્રભુત્વ છે, જે મેઇન સત્તા છે, એની યાદી છે. તો કે આ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અલગ અલગ 97 ટોપિક્સ છે આની અંદર, જેમાં કાયદાઓ ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે. કાયદો બનાવવો તો એની સત્તા સંસદ પાસે છે. કેન્દ્ર સરકારની વાત કરીએ છીએ આપણે. સંરક્ષણ એટલે દેશનો બચાવ, આર્મી આપણી, વિદેશી બાબતો, વિદેશો આ વિદેશના લોકો સાથે કઈ રીતે વાતચીત કરવી, એની સાથે કેવા સંબંધો રાખવા. અણુશક્તિ એટલે પરમાણુ શક્તિની વાત થાય છે. નાણું, આખા દેશના નાણાંની, વીમો દેશ માટે, આ દેશનો પણ વીમાની વાત અહીંયા દેશમાં જે લાગુ પડે છે એની વાત થઈ. બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આવા રાષ્ટ્રીય મહત્વ જે ધરાવે છે ને એ બધા ક્ષેત્રમાં કેન્દ્ર પાસે સર્વોપરી સત્તા. સર્વોપરીનો અર્થ એવો નથી કે રાજ્ય પાસે નથી, રાજ્ય પાસે છે પણ એનાથી વધારે ઊંચી સત્તા કેન્દ્ર પાસે છે. એટલે છેલ્લું ડિસિઝન કોનું કામ કરે? કેન્દ્રનું. બરોબર. બીજી હતી રાજ્યોની યાદી. આ રાજ્યોની યાદીમાં 66 જેટલા વિષયો, તમારે વિષયોના નંબર યાદ રાખવાના છે. અહીંયા 97 હતા, અહીંયા 66 હતા. આ 66 વિષયોમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભા છે. કેન્દ્રમાં સંસદ હોય, રાજ્યમાં ધારાસભા કે વિધાનસભા હોય. આપણે ડિટેલમાં જોશું પછીના ચેપ્ટરમાં. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, જમીન એટલે ખેતીને પૂરતું પાણી મળવું, આરોગ્ય, ભૂમિ એટલે ત્યાંની જમીન, રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય, રાજ્યની અંદર કઈ રીતે વેપાર વાણિજ્ય થશે. કેન્દ્રને લાગે કે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી, જો કોઈ કેસમાં એવું થાય કે રાજ્યની અંદર જે કાંઈ વ્યવસ્થા છે પડી ભાંગી છે એવું કેન્દ્રને લાગે, તો આ સમયે રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. જો આવું થાય તો જ કેન્દ્ર સરકાર શું કરે ખબર? રાજ્ય સરકારની અંદર પોલીસ દળોને મોકલી શકે. તમને યાદ હશે, ન હોય તો કરાવી દઉં, કશ્મીરના મુદ્દે જ્યારે કલમ હટાવવામાં આવી ને ત્યારે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે કશ્મીરની અંદર કેન્દ્ર સરકારે પોલીસ દળ મોકલ્યું હતું અને ત્યાં બંધ જાહેર કરવામાં આવ્યું હતું. ત્રીજી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદી નામ ઉપરથી જ ખબર પડે, બેયની સત્તા હોય. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયો છે. આના ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને પાસે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય, જો રાજ્યોનો કાયદો બને એમાં કોઈ વિવાદ કે સંઘર્ષ ઊભો થાય તો કેન્દ્રનો કાયદો સર્વોપરી છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર પાસે સંયુક્ત યાદીમાં વિશેષ સત્તા છે, કેન્દ્રીય યાદીમાં તો એની પાસે વિશેષ સત્તા હશે જ. બરોબર. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો એટલે ગુનેગારને જે સજા આપવા માટેની બાબતો છે એ, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો, આ બધાનો સમાવેશ આમાં થાય છે. કદાચ એવું બને કે આ ત્રણ લિસ્ટમાં અમુક બાબત રહી ગઈ હોય તો એના માટે અલગથી એક શેષ સત્તાઓ આપવામાં આવી છે. અહીંયા જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ના થઈ હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારની છે. જો કોઈ વિષય આવ્યો નથી અત્યાર સુધી તો એ વિષયમાં કેન્દ્ર સરકાર પાસે સત્તા છે કે ફેરફાર કરવો કે ન કરવો. બરોબર. તમને અહીંયા શોર્ટમાં આપ્યું છે. આપણું બંધારણ આખા વિશ્વનું સૌથી મોટું બંધારણ હોય તો એની અંદર એટલી ડિટેલ હોવાની જ છે.
પણ અહીંયા તમને ખાલી સમજાવવા માટે આપવામાં આવ્યું છે, બાકી આખી ડિટેલ્સ છે કે કયા કયા વિષયમાં કોની કોની કેટલી કેટલી સત્તા આવશે, કયા કયા કેસમાં સત્તા કેન્દ્રની થઈ જશે કે રાજ્યની થઈ જશે, ડિટેલમાં છે. પણ આપણા માટે કોર્સમાં એ નથી, એટલે એટલું બધું મહત્વ નથી. તમારા નોલેજ માટે કહું છું કે ખરેખર આ ઘણું ડિટેલમાં છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. જે નાણાં મળે છે, જેનાથી આપને આવક મળે છે, એ સાધનોની વહેંચણી કરવામાં આવી છે. જેમ કે આબકારી જકાત, જે તે સમયે જકાત વસૂલવામાં આવતી, એ આયાત નિકાસ, એટલે કોઈ વિદેશ સાથે વેપાર કરો છો ને એ સમયે જે ટેક્સ લેવામાં આવે, ટેક્સ આવકવેરો, દર વર્ષે જે ઇન્કમ ટેક્સ ભર્યો છો, એ આ બધી આવકો છે ને એ કરવેરા ફાળવવાનું કેન્દ્રને આપ્યું છે. એટલે આ બધી આવકો મળશે કોને? કેન્દ્રને. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, વેચાણ વેરો સેલ્સ ટેક્સ અત્યારેની જગ્યાએ જીએસટી છે, મનોરંજન વેરો એટલે એની અંદર આવે છે એન્ટરટેનમેન્ટ ટેક્સ. તમે પિક્ચર જોવા જાઓ ને થિયેટરમાં તો એ પિક્ચરની ટિકિટ ઉપર એન્ટરટેનમેન્ટ ટેક્સ હોય. મહેસૂલ હોય, મહેસૂલ એટલે એ ટેક્સ જ છે. શિક્ષણ વેરો લેવામાં આવે છે. આ બધી જે ઓછી આવક ધરાવે છે ને એ રાજ્યોને આપી છે. અને એનો અર્થ એવો નથી કેન્દ્ર કમાશે. કેન્દ્ર શું કરશે? એને જે કાંઈ આવક મળે છે એની ગ્રાન્ટ સ્વરૂપે રાજ્યને આપશે અને રાજ્ય એની મદદથી વિકાસ કરશે. અહીંયા કોઈ કમાવાનો ઉદ્દેશ્ય નથી, દેશનો વિકાસનો જ ઉદ્દેશ્ય છે આપણો. બરાબર, ખાસ મગજમાં રાખજો, અહીં કમાવાનો ઉદ્દેશ્ય નથી. કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા. કટોકટી થાય, કોઈ તકલીફવાળો સમય છે ત્યારે શું કરવામાં આવશે? ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટી છે. કટોકટીના એ ત્રણ પ્રકાર આપણા બંધારણમાં આપવામાં આવ્યા છે. એક છે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો, એટલે યુદ્ધ થાય, બીજા કોઈ દેશે આપણા ઉપર આક્રમણ કર્યું છે કે આપણા દેશના લોકો જ શસ્ત્રો સાથે, હથિયારો સાથે બળવો કરે, અને આવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી, રાષ્ટ્રની સલામતી જોખવાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક, આ પહેલી કટોકટીને કહેવાય સલામતી વિષયક કટોકટી. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, એટલે રાજ્યની અંદર કાયદો કે વ્યવસ્થા પડી ભાંગી છે, તો બંધારણીય જોગવાઈઓ અનુસાર, આપણે આગળ જોયું એ જ મેં કશ્મીરનું યાદ કરાવ્યું હતું એમ, રાજ્યની સરકાર ચાલી શકે એમ ના હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડી શકે છે. જ્યાં રાષ્ટ્રપતિ ટેમ્પરરી, જ્યાં સુધી આ વ્યવસ્થાને કાયદો જળવાતા નથી ત્યાં સુધી રાષ્ટ્રપતિ જે તે રાજ્યનો કારોબાર સંભાળશે. બરાબર, આ કશ્મીરમાં થયું હતું ઈ જ. અને ત્રીજું, સતત ભાવ વધારાના કારણે જો નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય, એટલે ઝડપથી નાણાંનું મૂલ્ય ધોવાઈ જતું હોય, ત્યારે નાણાકીય કટોકટી જાહેર થાય છે. આવા સમયે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવશે. એટલે અહીંયા કોઈ કાયદાનું કે એવો બાબત નથી, પણ પૈસા, રૂપિયા છે એની ખરીદ કિંમત ઘટતી જાય, એટલે ભાવ વધારો સતત થાય ત્યારે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એક તંત્રી વ્યવસ્થામાં, એક તંત્રી એટલે એક તંત્ર જ ચલાવશે. જે બે અત્યાર સુધી હતા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર, કટોકટીમાં એક તંત્રી થઈ જશે. અને ત્યાં સુધી, આ જ્યાં સુધી આ કટોકટી દૂર નથી થતી ત્યાં સુધી સમવાય તંત્ર સ્થગિત છે, એટલે બે સાથે મળીને કામ નહીં કરે, એક જ તંત્ર ચાલશે કે જેથી વ્યવસ્થા જળવાઈ શકે. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.